મુખ્યમંત્રી એકનાથ શિંદે અંતે મરાઠા આરક્ષણ આંદોલન સામે ઝૂક્યા હતા. મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન શરૂ કરનાર મનોજ જરાંગે સરકાર પાસે ત્રણ મુખ્ય માંગણીઓ કરી હતી, જેમાં વ્યક્તિના કુણબી પ્રમાણપત્રના આધારે તેના સંબંધીઓને પણ કુણબી પ્રમાણપત્ર આપવામાં આવે. તેમની બીજી માંગ એ છે કે આંદોલન દરમિયાન આંદોલનકારીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવામાં આવે. અને ત્રીજી માંગ એ છે કે કેજીથી પીજી મરાઠા સમાજના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવે. આખરે સરકારે મનોજ જરાંગની વાત માની હતી. ત્યારબાદ જરાંગે એ કહ્યું હતું કે શિંદે સરકારે સારું કામ કર્યું છે. બિહારમાં બે વર્ષ બાદ ફરી સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે. એક સપ્તાહથી ચાલી રહેલી અટકણોનું સમર્થન મળવા લાગ્યું છે. સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવ્યા છે કે નીતીશકુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. ભાજપ હાઈકમાન્ડ સાથે ફોર્મ્યુલા નક્કી થવાની બાકી છે. નીતીશકુમારે લાલુ પ્રસાદ યાદવનો ફોન ઉપાડવાનું બંધ કર્યું છે. બિહારમાં બે વર્ષ બાદ ફરી સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે. એક સપ્તાહથી ચાલી રહેલી અટકણોને સમર્થન મળવા લાગ્યું છે. સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવ્યા કે નીતીશકુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. હાલમાં પટનાથી દિલ્હી સુધી હિલચાલ જોવા મળી રહી છે. ભાજપ આરજેડી અને જેડીયુના નેતાઓની બેઠક ચાલી રહી છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બિહારની રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો છે. આરજેડી અને જેડીયુના મહાગઠબંધનમાં ભંગાણની અટકણોએ જોર પકડ્યું છે. ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા ગિરિરાજસિંહે જણાવ્યું કે તેમની પાર્ટી પ્રદેશની રાજનૈતિક હલચલ પર નજર રાખી રહી છે. જો કે તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે આમાં ભાજપ ક્યાંય સામેલ નથી અને જેડીયુ આરજેડીનો આંતરિક મામલો છે. તેમણે કહ્યું કે વર્ષ 2025માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવશે, પ્રદેશના લોકો ભાજપને તક આપશે. પંજાબના હોશિયારપુરના મુકેરિયામાં કાર અને ટ્રક વચ્ચે ભયાનક અથડામણનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે દુઃખદ માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માત દરમિયાન કારમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોના મોત થયા છે. એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટના અત્યંત વસ્તી ધરાવતા મુકેરિયાની હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને મુકેરિયમ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં અમારા 7 ધારાસભ્યોનો સંપર્ક કરી દિલ્હી સરકારને ઉઠાવવા માટે લાંચ આપવાનો પ્રયાસ કરાયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કેજરીવાલે લખ્યું કે 21 ધારાસભ્યો સાથે આ મુદ્દે વાતચીત કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કરાયો છે. ધારાસભ્યોને 25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હોવાનો પણ આપ પાર્ટીના નેતા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દાવા પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા કપિલ મિશ્રાએ જણાવ્યું કે આ પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર ફરીવાર એક જ જૂઠાણું દોહરાવી રહ્યા છે. કેજરીવાલ વારંવાર માત્ર આ પ્રકારની નિવેદનબાજી કરે છે. આ પ્રકારના જૂઠાણા ફેલાવે છે. કેજરીવાલ પર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે. તેમના ઘણા નેતા આજે જેલમાં બંધ છે. ઈડીએ ઘણીવાર સમન્સ પાઠવ્યું છે, છતાં તેઓ તપાસ એજન્સી સમક્ષ હાજર થતા નથી. મુખ્યમંત્રી તરીકે કેજરીવાલના આ છેલ્લા દિવસો છે. કેજરીવાલે ખોટા આરોપ લગાવવાની જગ્યાએ તપાસ એજન્સીને સહયોગ કરવો જોઈએ. બિહારમાં સરકાર ઉથલાવી દેવાના સંકેતો મળી રહ્યા છે. આરજેડી સુપ્રીમો લાલુ યાદવ પણ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે. શું નીતીશકુમાર એનડીએમાં જોડાઈ શકે છે? ઇન્ડિયા ગઠબંધન તૂટવાની આશંકા મુદ્દે મીડિયામાં ચાલી રહેલા અહેવાલ બાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે અમારી તરફથી સ્થિતિ સ્પષ્ટ છે તથા મારી દ્રષ્ટિએ નીતીશકુમાર ક્યાંય જઈ રહ્યા નથી, પરંતુ અહીં જ રહીને ઇન્ડિયા ગઠબંધનને મજબૂત કરશે. બિહારમાં સરકારને ઉથલાવવાનું જોરદાર આંદોલન ચાલી રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય પ્રવક્તા મનોજકુમાર ઝાએ આગામી 25 જાન્યુઆરીએ યોજાનારી લોકસભા ચૂંટણી માટે ટીએમસી અને આપના સીટની વહેંચણી અંગેના સ્ટેન્ડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આરજેડીની ધીરજ પણ તૂટી ગઈ છે. આરજેડી સાંસદ મનોજ ઝાએ નીતીશકુમારને પોતાનો સ્ટેન્ડ સ્પષ્ટ કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે મીડિયામાં સત્તાકીય ચર્ચાઓને કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે.
છત્તીસગઢમાં કોલસા અને દારૂ કુંભાર સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈડીએ દારૂ અને કોલસા કુંભાર મામલે રાયપુરના એન્ટી કરપ્શન બ્યુરો એસીબીમાં એફઆઈઆર દાખલ કરી છે. ઈડી દ્વારા નોંધાયેલા કેસમાં દારૂ કુંભાડમાં નામાંકિત 35 આરોપીઓની અને કોલસા કુંભાડમાં 71 નામાંકિત આરોપીઓના નામ સામેલ છે. ઈડીએ જે લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કર્યું છે તેમાં પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મુખ્ય સચિવ, બે સસ્પેન્ડેડ આઈએએસ, નિવૃત્ત આઈએએસ અધિકારી અને અન્ય ઘણા કોંગ્રેસી નેતાઓનો સમાવેશ થાય છે. ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઝિમ્બાબ્વેના બે ક્રિકેટર ડ્રગ્સ લેતા ઝડપાયા હતા. ઝિમ્બાબ્વેના વેસ્લી માધવેરે અને બ્રાન્ડોન માવતુઆ ડ્રગ્સ લેતા ઝડપાયા બાદ બંને ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક અઠવાડિયા પહેલા બંને ખેલાડીઓએ ડ્રગ્સ લીધું હોવાના સ્વીકાર્યું છે, જે બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે બંને ખેલાડીઓ પર 4 મહિના માટે પ્રતિબંધ લગાવી દીધો છે. ઇસરોએ અવકાશમાં ઓછી તીવ્રતાના આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્રને માપવા માટે આદિત્ય L1 ઉપગ્રહ પર મેગ્નોમીટર બૂમ સફળતાપૂર્વક તૈનાત કર્યું છે. 6 મીટર લાંબા મેગ્નોમીટર બૂમને 11 જાન્યુઆરીએ લેગ્રેજ પોઈન્ટ L1 ખાતે પ્રભા મંડળની ભ્રમણકક્ષામાં તૈનાત કરવામાં આવી છે. અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે આદિત્ય L1 લોન્ચ થયા પછી 132 દિવસ સુધી બૂમ સંગ્રહિત સ્થિતિમાં હતી. ઇસરો અનુસાર બૂમ 2 અત્યાધુનિક ઉચ્ચ ચોકસાઈવાળા ફ્લક્સકેટ અને મેગ્નોમીટર સેન્સરથી સજ્જ છે, જે અવકાશમાં ઓછી તીવ્રતાના આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્રને માપે છે. જૂનાગઢના માણાવદરમાં થયેલા તોડકાંડ મામલામાં તપાસ એટીએસને સોંપવામાં આવી છે. જટિલ કેસ હોવાથી ડીજીપી વિકાસ સહાય એટીએસને તપાસ સોંપી છે. રેન્જ IG કચેરીના PI SN ગોહિલે PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે મૂળ રહેવાસી કેરળના રહેવાસી અરજદાર કાર્તિક ભંડારીને ED રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ગેરકાયદેસર મંડળી રચવા બાબત IPC કલમ 167 સહિતની ફરજિયાત નોંધવામાં આવી છે. તાજેતરમાં જ SOG PI ગોહિલ અને ASI જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના હરની તળાવ બોટકાંડ બાદ હવે અમદાવાદ શિક્ષણ વિભાગ જાગ્યો છે. અમદાવાદમાં શિક્ષણ અધિકારીએ તમામ સ્કૂલોને પ્રવાસે લઈને સતર્ક રહેવા આદેશ આપ્યો છે, તેમજ કોઈપણ પ્રકારની જોખમકારક જગ્યાએ બાળકોને નહીં લઈ જવા સૂચના આપી છે, તેમજ વાલીઓને વિશ્વાસમાં લીધા વિના કે ખોટી માહિતીના આધારે બાળકોને પ્રવેશવા ન લઈ જવા તાકીદ કરી છે. આ ઉપરાંત વાહનોના તમામ પ્રકારના દસ્તાવેજો યોગ્ય હોવા જોઈએ, તેમજ પૂર્વ મંજૂરી વગર કોઈપણ શાળાએ પ્રવાસ ન લઈ જવા આદેશ આપ્યો છે. જો કોઈ શાળા નિયમનો ભંગ કરશે તો નોટિસ આપીને માન્યતા રદ કરવાની ટકોર પણ કરવામાં આવી છે. વડોદરામાં હરની બોટ દુર્ઘટના બનતા જ આખા રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જોકે આ ઘટના બાદ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા છે અને લોકોની સલામતી માટે ચકાસણીની શરૂઆત કરી છે, જે અંતર્ગત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 100 શાળાઓમાંથી 7 શાળાઓના બિલ્ડિંગ જોખમી હોવાનું બહાર આવ્યું છે. આ 7 શાળાને કોર્પોરેશનની નોટિસ ફટકારી છે. આ બિલ્ડિંગ જોખમી હોવાથી બાળકોને બેસાડવા નહીં તેવી નોટિસ ફટકારી છે. જોકે અત્યાર સુધી આ બાળકો જીવના જોખમે અભ્યાસ કરતા હોવાની વિગતો બહાર આવી છે. રાજકોટ મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં RMC તંત્રની માલિકીવાળા વાહનો જ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. તંત્રના વાહનોના કારણે લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં વાસી ખોરાક વેચતા ધંધાર્થીઓ ચેતજો, કોઈપણ પેઢી કે કંપની આરોગ્યને હાનિ પહોંચાડે તેવી પ્રોડક્ટ વેચશો તો મહાનગરપાલિકા ફેક્ટરીને સીલ કરાશે. આજે GIDC વિસ્તારમાં આવેલા પેઢીમાં અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક દાબેલના ચણાનું મળી આવતા ફેક્ટરી સીલ કરવામાં આવી છે. તો થોડા સમય પહેલા જ 5 ટનથી વધુ જથ્થો મળી આવતા કડક કાર્યવાહી કરવામાં આવી. GPMC એક્ટ કલમ 376 એ મુજબ ફેક્ટરી સીલ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થ સોમનાથ મંદિર નજીક તંત્રએ મેગા ડિમોલિશન શરૂ કર્યું હતું. 17 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ગેરકાયદેસર પેશકેદની હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બહોળી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો અને વહીવટતંત્ર સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોમનાથ મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જૂનાગઢમાં મુખ્યમંત્રીની ટકોર પછી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી. જશહેરના કાડવાના પુલ પાસે રહેલા ગરીબ લોકોના ઝૂંપડા તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું. જોકે આ સમગ્ર મામલે લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા કોઈપણ નોટિસ આપ્યા વગર જે અધિકારીઓએ દબાણની કામગીરી હાથ ધરી છે, તો આ સમગ્ર દ્રશ્ય જોઈને કહી શકાય છે કે સરકાર દ્વારા સાચા અર્થમાં નડતરરૂપ દબાણોને દૂર કરવામાં આવશે કે પછી માત્ર ગરીબ લોકોને હેરાન કરીને સરકાર સંતોષ માનશે. પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ કરેલી વેરાવસૂલાતની કડક ઉઘરાણીને લઈને પત્ર વાયરલ થયો છે. જિલ્લામાં આવેલા 500 જેટલી ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની ગ્રામ પંચાયતનો વેરો ઉઘરાવવામાં નબળા સાબિત થયા છે. ત્યારે પત્રમાં 116 જેટલા તલાટી કમ મંત્રીના પગાર ભથ્થા અટકાવવા ચીમકી આપવામાં આવી છે. વિસનગરમાં એક હિટ એન્ડ રનની ઘટનામાં બેફામ રિક્ષા ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો હતો. વિસનગરથી મહેસાણા જતા રોડ ઉપર સાયકલ ચાલક જયંતિભાઈ પ્રજાપતિને રિક્ષા ચાલકે ટક્કર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી રિક્ષા ચાલક ફરાર થયો હતો, જ્યારે જયંતિભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રિક્ષા ચાલક વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વડોદરા હાલની દુર્ઘટના મામલામાં કોટિયા પ્રોજેક્ટના મુખ્ય સૂત્રધાર પરેશ શાહ, વડોદરા મહાનગરપાલિકાના નિવૃત્ત ટીપીઓ તેમજ ગોપાલ શાહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં વકીલ અનિલ દેસાઈના દલીલો બાદ કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે પોલીસે દુર્ઘટના મામલે કુલ 19 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અત્યાર સુધી 9 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજુ સુધી 10 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. થોડા દિવસ અગાઉ જૂનાગઢ માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેને લઈને બી ડિવિઝન પોલીસમાં રેન્જ આઈજી કચેરીના પીઆઈ એસએન ગોહિલે એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ અરજદાર કાર્તિક ભંડારીને ઈડીમાં રિપોર્ટની ધમકી આપી એકાઉન્ટ ફ્રીઝ કર્યું હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ સમગ્ર ગેરકાયદેસર મંડળી રચવા બાબતે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલને ફરીથી ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. પદ્મભૂષણ એવોર્ડ મળતા જ તેઓએ વડાપ્રધાન અને ગૃહમંત્રીને આભાર માન્યો. તેઓએ કહ્યું કે કાર્ડિયોલોજિસ્ટમાં ખૂબ જ રિસર્ચ અને મારા લખેલા પુસ્તકો દ્વારા ઘણા બધા લોકો માટે ઉપયોગી બન્યા છે. દેશ વિદેશમાંથી 5,000થી પણ વધુ લોકો આના સહારે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પણ બન્યા છે. સુરેન્દ્રનગરના હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જગદીશ ત્રિવેદી પોતે જ કાર્યક્રમમાં રકમ મળે છે તે લોકો માટે શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ કરી રહ્યા છે. જે ગામોમાં શાળા ના હોય ત્યાં શાળા બનાવી આપે છે, તો કોઈ ગામમાં આરોગ્ય કેન્દ્ર ના હોય તો ત્યાં આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. અત્યાર સુધીમાં તેમણે હાસ્ય કલાકાર કાર્યક્રમમાંથી 9 કરોડ રૂપિયાની કમાણી કરી છે, તે સેવાકીય પ્રવૃત્તિ પાછળ વાપરી. કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોના નામની જાહેરાત કરી છે, જેમાં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું આગવું પ્રદાન કરનાર સાહિત્યકાર રઘુવીર ચૌધરીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ત્યારે પ્રસંગે તેઓએ કહ્યું કે હું ખૂબ જ આનંદ અનુભવું છું. હું નાનો હતો ત્યારથી પુસ્તકો લખતો હતો. આજ સુધી 130થી વધુ પુસ્તકો લખ્યા છે. બેંકોની રિકવરીને લઈને ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે, જેમાં હાઈકોર્ટે બેંક વિશે કહેતા જણાવ્યું કે બેંકો માનવતાના ધોરણો ભૂલી રહી છે, અરજદાર કમાતો પણ થયો નથી અને બેંકે તેની પુખ્તતાનો ગેરલાભ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તો કોરોનાની બીજી લહેરમાં માતા પિતા ગુમાવનારા અનાથ અરજદારના મકાનની જપ્તી પર હાઈકોર્ટે રોક લગાવી હતી અને હાઈકોર્ટે મકાન જપ્તી પર રોક લગાવી બેંકને નોટિસ ઇસ્યુ કરી છે. અમદાવાદ ડિપ્લોમા સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશને જીટીયુના કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું છે. ચાલુ વર્ષ માટે ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ પરીક્ષાના સિલેબસને બદલવા ખાસ માંગ કરવામાં આવી છે, જેમાં 200 માર્ક્સની પ્રવેશ પરીક્ષામાં 50 માર્ક્સ કેમેસ્ટ્રીના હોવાથી સિલેબસ રિવાઇઝ કરવા માંગણી કરાઈ છે. કોમ્પ્યુટર, આઈટી, ઓટોમોબાઇલ, મિકેનિકલ અને ઇસી ડિપ્લોમા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં કેમેસ્ટ્રી ભણ્યા ન હોવાનો ઉલ્લેખ પણ આવેદનમાં કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એના કામોને લઈને દર વખતે ચર્ચામાં રહેલું હોય છે, ત્યારે આ વખતે પણ ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવાદમાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં બાપુનગર વિસ્તારમાં આવેલા ચાલીમાં છેલ્લા કેટલાક વર્ષોથી
વસવાટ કરતા લોકોને નોટિસ આપી છે અને કહ્યું છે કે તમે જ્યાં રહો છો એ જગ્યા ટીપીમાં આવે છે અને કપાતમાં જાય છે. જોકે સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી છતાં સરકાર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. આણંદના સુંદરપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે. ધોરણ 6માં ભણતો 11 વર્ષ કિશોરને શાળાના આચાર્યે છાતીના ભાગે લાત મારતા લોકોમાં રોષ ફેલાયો હતો. મામલો વધુ ઉગ્ર ના બને તે માટે આચાર્યે ખુદ વિદ્યાર્થીને ઉમરેઠની નિવાન હોસ્પિટલ ખાતે સીટી સ્કેન કરાવવા પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વિરમપુરમાં આદિજાતિ કન્યા નિવાસી શાળા બહાર વાલીઓએ ધરણા કર્યા અને ધ્વજવંદન કાર્યક્રમથી અડંગા રહ્યા. વાલીઓ શાળાની બહાર જ રહીને ધ્વજવંદન કર્યું. વાલીઓનો આક્ષેપ છે કે 3 વિદ્યાર્થીને કારણ વિના જ કાઢી મુકાઈ. આચાર્ય અને શિક્ષકના બેહુદા વર્તનથી ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન છે. આ મામલે તેમણે કલેક્ટરથી લઈ તમામ જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સંગીત સંધ્યા ફ્લોપ સાબિત થઈ છે. જ્યાં મનપા દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ શ્રીશાન વાડેકરની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખોના ખર્ચે આયોજિત ઇવેન્ટમાં ખુરશીઓ ખાલીખમ જોવા મળી હતી. તો કહી શકાય છે કે મનપાના પૂર્વ આયોજનના અભાવે મોંઘી ખર્ચાળ ઇવેન્ટના ખર્ચ પાણીમાં ગયા. રાજકોટ અમદાવાદ હાઈવે પર અંદાજે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ જામનગર કલેક્ટરને એટેક આવતા જામનગરથી એમ્બ્યુલન્સના મારફતે અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલ લઈ જવાયા હતા. તેઓ પણ ટ્રાફિકમાં અટવાયા હતા. કમુરતા પૂર્ણ થતાની સાથે જ લગ્નગાળાની સીઝન ફરી શરૂ થઈ હોય છે ત્યારે આગામી દિવસોમાં લગ્ન સીઝનને લઈને અમદાવાદ પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય વેઇટિંગથી વધુ વેઇટિંગ વચ્ચે તો વધારાના કોચ લગાવવાનું આયોજન રેલવે દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આવા દિવસોમાં અમદાવાદ, દિલ્હી, પટના, દરભંગા અને કોલકાતા જનારી ટ્રેનોમાં વેઇટિંગ વધુ રહેતું હોય છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં ગુરુવારે સવારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેટલાક લોકો દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. તો આ સમગ્ર મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે સરદાર સાહેબની પ્રતિમા સાથે જે વ્યવહાર થયો તે ચલાવી લેવામાં નહીં આવે. પ્રતિમાને તોડી અને સળગાવી દેવી એ ખરાબ કૃત્ય કહેવાય. ત્યારે આ મામલે ગુજરાતના દરેક જિલ્લાઓમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મોરાલ ગામે પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ પછી સ્કૂલ બહાર મારામારી થઈ હતી. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. લાકડી અને ધોકા વડે હિંસક મારામારી થઈ હતી. મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મારામારીમાં બંને પક્ષના 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે બંને પક્ષોએ સામે સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ ફરી એક વખત બેફામ કાર ચાલકે એક વ્યક્તિનો જીવ લીધો છે. શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર પૂરપાટ ઝડપી જતા કાર ચાલકે રોંગ સાઈડમાં એક્ટિવા લઈને આવતા વૃદ્ધને અડફેટે લીધા બાદ ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. અંગત વીડિયો વાયરલ કરવાની ધમકીના બાળકના આપઘાતના કેસ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે એમપી અને યુપી બોર્ડર પર આવેલા પિછોરાથી 3ની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે 22 ડિસેમ્બરના રોજ 16 વર્ષીય સગીરે ઘરે આપઘાત કર્યો હતો, જે બાદ સગીરના આપઘાતને લઈને દુષ્પ્રેરણાની શહેર કોટડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ પોલીસના નાકે દમ લાવનાર છેલ્લા 3 વર્ષથી ફરાર કુખ્યાત આરોપી અને ઓઢવ પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરની ઝોન 5 એલસીબીએ ધરપકડ કરી છે. આરોપી દશરથ ઉર્ફે દથિયોની અમદાવાદ, ખેડા, મહેસાણા અને રાજસ્થાનના 9 ગુનામાં વોન્ટેડ હતો, તેમજ અંગત અદાવતમાં અમરાઈવાડી વિસ્તારમાં એક વેપારી પર હુમલો પણ કર્યો હતો. વડોદરા શહેરી રેસ્ટોરન્ટમાંથી મોંઘદાટ મોબાઈલની ચોરી થઈ છે અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. રેસ્ટોરન્ટ સંચાલકની નજર હટતા જ અજાણ્યો ગઠિયો કાઉન્ટર ઉપરથી અંદાજે 1.5 લાખની કિંમતનો મોબાઈલ લઈને રફુચક્કર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં વધી રહેલી સિંહણની સંખ્યાને કારણે ક્યારેક સિંહના હુમલાના બનાવ પણ સામે આવતા હોય છે. અગાઉ રાજુલાના વાવેરા ગામમાં એક સિંહણે બે લોકો પર હુમલો કર્યો હતો, જે બાદ ફરી સિંહણે વાડી વિસ્તારમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે. ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતાં સમગ્ર વિસ્તારને કોડન કરી સિંહણને પાંજરે પૂરી હતી, જેને લઈ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સાણંદમાં આગ લાગવાની ઘટના બની છે. નટરાજ એસ્ટેટમાં આવેલા અસુધા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવને પગલે સાણંદ નગરપાલિકા તેમજ સાણંદની ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અમદાવાદ ખાતે રોટરી ક્લબના સાથ અને સહકારથી આજથી વિમાન ટેનિસ ક્રિકેટ TCRL ની શરૂઆત કરી છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ જેમના અથાંગ પ્રયત્નથી શક્ય બની છે. આજના અતિથિ વિશેષ બોલીવુડ અભિનેત્રી આરતી જોશી, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ વિમેન ક્રિકેટ કોચ જિજ્ઞાસા ગજ્જરની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે. સુરત સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે આવેલા 10 વર્ષના બાળકની ફેફસાની સફળ સર્જરી કરવામાં આવી હતી. મૂળ આગ્રાના રહેવાસી 10 વર્ષનું બાળક અજીમ ગત તારીખ 18ના રોજ 2 મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફ સાથે આવેલો હતો, તો દર્દીની ડાબી બાજુની છાતીમાં પરુ ભરવાના લીધે ફેફસા સંકોચાઈ ગયા હતા અને ફેફસામાં ફૂલવાની ક્ષમતા સાવ ઘટી ગઈ હતી. બાળકના માતા પિતાએ આગળ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મીમેર હોસ્પિટલ આવ્યા હતા.